રાજ્યમાં વધુ 15 દિવસ સુધી 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં રાત્રિ કર્ફ્યુ અંગે નિવેદન આપ્યું હતું, જેમાં મુખ્યમંત્રી કહ્યું કે રાત્રિ કર્ફ્યુમાં કોઈ છૂટછાટ નહીં આપવામાં આવે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે, જેથી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. જો કે આગળ રાત્રિ કર્ફ્યુ હટાવશે કે મુદત લંબાવાશે તેનો નિર્ણય 31 જાન્યુઆરીએ કરવામાં આવશે. મહત્વનું છે કે દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો હતો, જેથી 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે રાત્રિ કર્ફ્યુથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે, જેથી તેને વધુ 15 દિવસ એટલે કે 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. ત્યારે જાણીએ સુરતના લોકોનું શું માનવું છે સરકારના આ નિર્ણય વિશે. ચારે ચાર મહાનગરોમાં યથાવત 10 વાગ્યા પછી કર્ફ્યુ આગામી 15 દિવસ માટે પણ ચાલુ રહેશે. આ સ્પષ્ટ વાત છે. કોઈ છૂટછાટ આપણે આપતા નથી, એટલા માટે કે ખૂબ કેસો કંટ્રોલ થઈ રહ્યા છે. થોડીક ધીરજ અને થોડો સહકાર લોકો આપે, પછી જેવું આપણે લાગશે ત્યારે અમે યોગ્ય નિર્ણય કરીશું. કર્ફ્યુને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જે કર્ફ્યુ છે તે 15 દિવસ સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે કેટલાક સુરતી લાલાઓ જોડાયા છે, તો તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું આ અંગે શું કહેવું છે. જે રીતે વિજયભાઈએ નિવેદન આપ્યું છે, જી ધર્મેશભાઈ, જે રીતે સીએમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે કર્ફ્યુ છે તે 15 દિવસ હજી લંબાવવામાં આવ્યું છે, શું કહેશો? માત્ર કર્ફ્યુ 4 મહાનગરો જે રાજ્યના છે ત્યાં જ કને 15 દિવસ લંબાવવામાં આવ્યું છે, 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. સારી વાત છે કે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ છે, પણ 11 થી 6 વાગ્યા સુધી કર્યું હોત તો વધારે સારું કે હોટલોવાળા અને બધાને લાભ મળત. પણ જેમ કોરોના નાઇટ કર્ફ્યુ લગાવવાથી કંટ્રોલમાં આવ્યો છે, તો આ જે સરકારનો નિર્ણય છે એ આમ જોવા જઈએ તો યોગ્ય છે. હજી કોરોના ગયો નથી, પણ કોરોના કંટ્રોલમાં લાવવા માટે આ જ એક અક્ષર દવા છે. એટલે સરકારનો જે કંઈ નિર્ણય છે અમે આવકારીએ છીએ. જી, રાજ્ય સરકારના જે નિર્ણય છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે, કેમ કે તમે જોયું હશે સાહેબ, દિવાળી પછીની પોઝિશન સુરતની કેવી થઈ ગઈ હતી, ને એ લાવ્યા પછી, કર્ફ્યુ લાવ્યા પછી એ કેસો ઘટ્યા હતા. તો સારું કહેવાય એમ, કર્ફ્યુ લાવો સારો છે. જે હું આપને પૂછવા માંગીશ, શું કહેશો? કર્ફ્યુ લાવવો બિલકુલ સારો છે, કેમ કે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને જે રેસ્ટોરન્ટ જે એસોસિએશન છે એ એસોસિએશન દ્વારા પણ આ લોકડાઉન 12 વાગ્યાથી કરવામાં આવે, કર્ફ્યુ 12 વાગ્યા સુધી કરવામાં આવે, અને લોકોની અપેક્ષા પણ એવી બિલકુલ હતી કે જે 10 વાગ્યા સુધી કર્ફ્યુ જે ચાલુ થાય છે એની જગ્યા પર હવે ઉત્તરાયણ પછી 12 વાગ્યા પછી થશે. પરંતુ સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ તો બિલકુલ યોગ્ય છે. હજુ સુધી આપણે 15 દિવસ સુધી હજુ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે એ ખરેખર તો આપણા માટે ખૂબ જ સારી બાબત છે, અને એ બિલકુલ હજુ રહેવું જોઈએ, જેને લઈને સુરતીઓને બિલકુલ ફાયદો થશે. જી વિનોદભાઈ, જી જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બાત સહી હૈ, લેકિન કહેને કે એસા હૈ કે જિસકી ભેંસ ઉસકી લાઠી જૈસી બાત હૈ. 15 દિન કે લીએ કર્ફ્યુ બઢાઈ હૈ સરકાર ને, લેકિન સરકાર જો ભી નિયમ લગા રહી હૈ, જો ભી કાનૂન કોર્ટ બના રહી, સરકાર કા કોઈ ભી આદમી માનતા નહીં. એસે આપને દેખ લિયા ઉત્તરાયણ મેં કિયા થા કે 6 સે ઉપર છત કે ઉપર કોઈ નહીં રહેગા. કલ દેખે ખુદ અમિત શાહજી આયે થે, ઉનકે સાથ લાખો ભીડ થી. આ કલ સુરત કે લિંબાયત વિસ્તાર કી ધારા સભ્ય ને બોલા હૈ, અગર રાત કો કર્ફ્યુ મેં કોઈ પુલિસ વાલે પકડતે હૈ, તુમ હમકો ફોન કરના, હમારા પેજ પ્રમુખ કા કહીં કાર્ડ દિખા દેના, અગર પુલિસ નહીં માને તો. યે કૈસા નિયમ હૈ? સરકાર એક તરફ અપને આદમી કે લિયે કર્ફ્યુ મેં ભી છૂટ હૈ, તો ઉનકો કોરોના નહીં હોતા, ઉનકે પરિવાર નહીં હૈ ક્યા? આમ લોગ જો લોગ ધંધા રોજગાર કરતે હૈ, લારી હોટલ વાલે હૈ, ઉનકે લિયે કર્ફ્યુ લગાયા જા રહા હૈ ક્યા? સરકાર કો સબકો ધ્યાન મેં રખના ચાહિયે, ક્યુંકી સરકાર કો સબને વોટ દે કે બનાયા હૈ, ના કી ઉસકે પાર્ટી ઔર ઉસકે કાર્યકર્તા ને દિયા હૈ. તો જો નિયમ સરકાર લગાઈ, ઇસકો 2 ઘંટા ઔર બઢાના ચાહિયે, 10 બજે સે યોગ્ય નહીં હૈ. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલાક લોકોની આશા એવી પણ હતી કે જે રાત્રિ કર્ફ્યુ જે 10 વાગ્યાનું છે તે વધારીને 12 વાગ્યા સુધીનું કરવામાં આવે, કે જેને લઈને જે ધંધો રોજગાર છે તેને વધુ વેગ મળી રહે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, સી મીડિયા.